હેલો સ્ટુડન્ટ્સ, બીકોમ સેમેસ્ટર ટુમાં ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગમાં આપણે ડિબેન્ચરના હિસાબોનું પ્રકરણ શીખી રહ્યા છીએ. તો આ વિડીયોમાં જે આપણે ડિબેન્ચરના હિસાબો બહાર પાડતી વખતે કંપનીના ચોપડામાં કઈ આમનોંધો થાય છે તે વિશે માહિતી મેળવીશું. એ પહેલાં સૌ પ્રથમ કંપની ડિબેન્ચર કેટલી રીતે બહાર પાડી શકે એની સંદર્ભમાં વાત કરીએ. તો ડિબેન્ચર બહાર પાડવા અને નાણાં પરત કરવાના સંદર્ભમાં જુઓ તો કંપની પાસે 6 અલગ અલગ વિકલ્પો હોય છે. મૂળ કિંમતે બહાર પાડવા, મૂળ કિંમતે પરત કરવા, મૂળ કિંમતે બહાર પાડી પ્રીમિયમથી પરત કરવા, પ્રીમિયમથી બહાર પાડી મૂળ કિંમતે પરત કરવા, પ્રીમિયમથી બહાર પાડી પ્રીમિયમથી પરત કરવા, વટાવથી બહાર પાડી મૂળ કિંમતે પરત કરવા અને વટાવથી બહાર પાડી પ્રીમિયમથી પરત કરવા. એટલે કે ડિબેન્ચર બહાર પાડવા અને એના નાણાં પરત કરવાના સંદર્ભમાં કોઈપણ કંપની આ 6 વિકલ્પમાંથી કોઈપણ વિકલ્પ પસંદ કરી શકે છે. હવે આ સમયે કંપનીના ચોપડામાં શું આમનોંધો થાય છે તે અંગે આપણે વાત કરીએ. તો સૌ પ્રથમ આપણે વાત કરીશું ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડીને મૂળ કિંમતે પરત કરવામાં આવે, બરાબર. તો ડિબેન્ચર જ્યારે મૂળ કિંમતે બહાર પાડવામાં આવે ત્યારે આમનોંધ થશે બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે, બરાબર. જેટલા નાણાં મળ્યા હોય એટલા નાણાં આપણે અહીં લખીશું. ડિબેન્ચર બહાર પાડતા નાણાં મળે તેની આમનોંધ થશે, બરાબર. ત્યારબાદ ડિબેન્ચર અરજીના નાણાંને ડિબેન્ચર ખાતે લઈ જવા પડશે, ડિબેન્ચર અરજી અને મંજૂરીનું ખાતું બંધ કરવું પડે. એટલે બીજી આમનોંધ થશે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, તે ડિબેન્ચર ખાતે, બરાબર. જેટલા ટકાના ડિબેન્ચર હોય એટલા ટકાના લખાય, 5%, 6%, 7%, જે પણ, બરાબર. તો ડિબેન્ચર અરજીના નાણાં જે મળ્યા હોય એ આપણે અહીં ડિબેન્ચર ખાતે લઈ જઈને ડિબેન્ચર અરજીનું ખાતું બંધ કરીશું. ત્યારબાદ કંપની ડિબેન્ચરના નાણાં પરત કરવાનું નક્કી કરશે, બરાબર છે. ડિરેક્ટર્સની મિટિંગ થશે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સની, અને એની અંદર નક્કી થશે કે ડિબેન્ચર હોલ્ડરોને નાણાં પરત કરવાના છે. તો જ્યારે પરત કરવાનું નક્કી થાય ત્યારે આમનોંધ થશે ડિબેન્ચર ખાતે ઉધાર, તે ડિબેન્ચર હોલ્ડર ખાતે, બરાબર. તો ડિબેન્ચરની જે રકમ પરત કરવાનું નક્કી થાય એ ત્રીજી આમનોંધમાં લખાશે. ચોથી આમનોંધ થશે ડિબેન્ચર હોલ્ડરો ખાતે ઉધાર, તે બેંક ખાતે. અહીંયા ડિબેન્ચર હોલ્ડરોને છેવટે નાણાં ચૂકવી આપવામાં આવે. ડિબેન્ચર હોલ્ડરો લેનાર છે એટલે લેનારનું ખાતું ઉધાર થાય અને ધંધામાંથી નાણાં જાય એટલે બેંક ખાતું જમા થાય, બરાબર. તો ડિબેન્ચર જ્યારે મૂળ કિંમતે બહાર પાડીને મૂળ કિંમતે જ પરત કરવાના હોય તો આ રીતે આમનોંધો થાય છે, બરાબર. તો આમાંથી આપણે પહેલો મુદ્દો જોઈ લીધો. ત્યારબાદ બીજો મુદ્દો છે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડીને પ્રીમિયમથી પરત કરવાના હોય તો એની આમનોંધ કઈ રીતે થાય એની આપણે માહિતી મેળવીશું. તો ડિબેન્ચર જ્યારે મૂળ કિંમતે બહાર પાડવામાં આવે તો ડિબેન્ચરના કંપનીને જેટલા નાણાં મળે એ બેંક ખાતે ઉધાર થશે, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. બીજી આમનોંધ ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતું બંધ કરવાનું થશે. એટલે કે ડિબેન્ચર અરજીના નાણાં જે છે ડિબેન્ચર ખાતે લઈ જવા પડશે. તો ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, તે ડિબેન્ચર ખાતે, બરાબર. હવે અહીં પરત કરતી વખતે કંપનીએ નાણાં કઈ રીતે પરત કરવાના છે? પ્રીમિયમથી. એનો અર્થ કે કંપનીએ ડિબેન્ચરના નાણાં પરત કરતી વખતે અમુક ટકા રકમ ડિબેન્ચર હોલ્ડરોને વધારે આપવી પડશે. તો એ કંપની માટે નુકસાન છે અને નુકસાન છે એટલે ઉધાર થશે. એટલે ડિબેન્ચર પરતના નુકસાન ખાતે ઉધાર કરીશું. કંપનીએ જેટલા રૂપિયા વધારે પરત કરવા પડે મૂળ કિંમત ઉપર એ ડિબેન્ચર પરતના નુકસાન ખાતે ઉધાર કરીશું અને એટલી જ રકમ ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા કરીશું, નુકસાન જેટલી જ રકમ, કારણ કે ડિબેન્ચર પરતનું પ્રીમિયમ એ જ નુકસાન કહેવાશે, બરાબર. ત્યારબાદ ત્રીજી આમનોંધ ડિબેન્ચરના નાણાં પરત કરવાનું નક્કી થાય ત્યારે તો ડિબેન્ચર ખાતે ઉધાર, અહીંયા ડિબેન્ચરની મૂળ કિંમત એની જે રકમ હશે એ લખાશે. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર, અહીંયા પરતનું પ્રીમિયમ જે હશે એ લખાશે, તે ડિબેન્ચર હોલ્ડરો ખાતે. આ બંને રકમનો જે સરવાળો હશે, બરાબર, મૂળ કિંમત અને પરતનું પ્રીમિયમ આ બંને થઈને ડિબેન્ચર હોલ્ડરોને જે રકમ ચૂકવવાની નક્કી થઈ એ અહીં લખાશે. અને છેલ્લે ડિબેન્ચર હોલ્ડરોને નાણાં ચૂકવી આપવામાં આવશે. અહીંયા જે રકમ ચૂકવવાની નક્કી થઈ હશે એ રકમ છેલ્લે ડિબેન્ચર હોલ્ડરોને ચૂકવી આપવામાં આવે એટલે આમનોંધ થશે ડિબેન્ચર હોલ્ડરો ખાતે ઉધાર, તે બેંક ખાતે, બરાબર. તો આ આપણો બીજો ઓપ્શન થયો મૂળ કિંમતે બહાર પાડીને પ્રીમિયમથી પરત કરવા. ત્યારબાદ ત્રીજા ઓપ્શનની વાત કરીએ, ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડીને મૂળ કિંમતે પરત કરવામાં આવે.
અહીં ડિબેન્ચર બહાર પાડતી વખતે કંપની પ્રીમિયમથી બહાર પાડે, એનો અર્થ કે કંપનીને મૂળ કિંમત કરતાં વધારે નાણાં મળે છે. બરાબર, તો જેટલા નાણાં મળે એ પહેલી આમદનમાં લખાશે, બેંક ખાતે ઉધારથી ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. બરાબર, કંપનીને જેટલા પણ નાણાં મળે ડિબેન્ચરની કુલ સંખ્યા ઉપર એક ડિબેન્ચરના આધારે એ રકમ અહીં લખીશું. બીજી આમદોન, ડિબેન્ચર અરજી અને મંજૂરીના નાણાંને ડિબેન્ચર ખાતે લઈ જઈશું. તો ડિબેન્ચર અરજી અને મંજૂરીની રકમ લખીને ત્યારબાદ એની અંદર ડિબેન્ચરની કિંમત, અહીંયા મૂળ કિંમત, બરાબર, અને ડિબેન્ચર પર જે પ્રીમિયમ મળ્યું એ જામીનગીરી પ્રીમિયમની રકમ, એ રકમને છૂટી પાડવામાં આવશે. બરાબર, તો આ રીતે ડિબેન્ચરની મૂળ કિંમતને ડિબેન્ચર ખાતે લખાશે, પ્રીમિયમની રકમ મળી હશે એને જામીનગીરી પ્રીમિયમ ખાતે લખાશે. ત્યારબાદ ત્રીજી આમદોન, હવે પરત કરવાનું નક્કી કર્યું એની, તો ડિબેન્ચરના નાણાં કઈ રીતે પરત કરવાના છે, મૂળ કિંમતે. મૂળ કિંમત એટલે આમદોન થશે ડિબેન્ચર ખાતે ઉધાર, તે ડિબેન્ચર હોલ્ડરો ખાતે મૂળ કિંમત જેટલી રકમ અહીં લખાશે. ચોથી આમદોનમાં ડિબેન્ચર હોલ્ડરોને નાણાં ચૂકવાશે, જે રકમ ચૂકવવાનું નક્કી થયું મૂળ કિંમત, ડિબેન્ચર હોલ્ડરો ખાતે ઉધાર, તે બેંક ખાતે. બરાબર, તો આ રીતે ડિબેન્ચરના નાણાં ચૂકવી દેવામાં આવશે. તો આ રીતે આપણે ડિબેન્ચરને પ્રીમિયમથી બહાર પાડીને મૂળ કિંમતે પરત કરીએ તો આ આમનોંધો લખાશે. ત્યારબાદ નંબર ચાર, પ્રીમિયમથી બહાર પાડીને પ્રીમિયમથી પરત કરવા, તો આ સમયે શું આમનોંધ થશે, તો જુઓ તમારી સ્ક્રીન ઉપર, ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડીને પ્રીમિયમથી પરત કરવા. તો જ્યારે પ્રીમિયમથી ડિબેન્ચર બહાર પાડે કંપનીને મૂળ કિંમત કરતાં વધારે રકમ મળે છે. બરાબર, તો જેટલા નાણાં મળ્યા હોય ડિબેન્ચર ઉપર એ બેંક ખાતે ઉધાર કરીને ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા કરીશું. બીજી આમદોનમાં ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતું ઉધાર કરવાનું હોય છે, એટલે અહીંયા જે રકમ હશે અરજી અને મંજૂરીની, બરાબર, એ આપણે અહીં ઉધાર કરીશું. ડિબેન્ચર પરતના નુકસાન ખાતે, ડિબેન્ચર પરત શાનાથી કરવાનું છે, પ્રીમિયમથી. પ્રીમિયમથી પરત કરો એટલે કંપનીને નુકસાન થાય. બરાબર, તો ડિબેન્ચર પરત કરતી વખતે જેટલું નુકસાન થાય એ નુકસાનની રકમથી પરતનું નુકસાન ઉધાર કરીશું, તે ડિબેન્ચર ખાતે. અહીંયા મૂળ કિંમત લખાશે, ડિબેન્ચરની મૂળ કિંમત જેટલી રકમ હશે, બરાબર, એ અહીં લખીશું, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. કંપનીએ બહાર પાડતી વખતે જે પ્રીમિયમ મળ્યું હશે, બરાબર, એ બહાર પાડતી વખતનું પ્રીમિયમ જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા થશે, અને તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. અહીંયા ડિબેન્ચર પરત કરતી વખતનું જે પ્રીમિયમ છે એ આપણે અહીં જમા કરીશું. પરતનું પ્રીમિયમ એટલે પરતનું નુકસાનની રકમ હશે એ. બરાબર, ત્યારબાદ ત્રીજી આમનોન, ડિબેન્ચર પરત કરવાનું નક્કી થયું એના, તો ડિબેન્ચર પરત કઈ રીતે કરવાના છે, પ્રીમિયમથી. તો ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર એટલે કે મૂળ કિંમત આવશે, ડિબેન્ચર પરતનું પ્રીમિયમ એટલે અહીંયા પરતનું પ્રીમિયમ આવશે. બરાબર, આ બંને રકમોથી ડિબેન્ચર હોલ્ડરોના ખાતે જમા રકમ આપવાની છે, એટલે આમનોન થશે ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર પરતના પ્રીમિયમ ખાતે ઉધાર, તે ડિબેન્ચર હોલ્ડરો ખાતે. તો આ ત્રીજી આમનોન થશે. અને ચોથી આમનોન છેલ્લે હવે ડિબેન્ચર હોલ્ડરોને નાણાં ચૂકવવાના છે, તો ડિબેન્ચર હોલ્ડરો ખાતે ઉધાર, જે રકમ અહીંયા ચૂકવવાની નક્કી કરી એનાથી ડિબેન્ચર હોલ્ડરનું ખાતું ઉધાર કરવાનું છે, તે બેંક ખાતે. બરાબર, તો આ આપણો ચોથો વિકલ્પ થયો, પ્રીમિયમથી બહાર પાડીને પ્રીમિયમથી પરત કરવાનું. ત્યારબાદ નંબર પાંચ, વટાવથી બહાર પાડીને મૂળ કિંમતે ડિબેન્ચરના નાણાં પરત કરવાનું. વટાવથી બહાર પાડો એટલે કંપની ડિબેન્ચર એની મૂળ કિંમત કરતાં ઓછી કિંમતે બહાર પાડે, એનો અર્થ કે કંપનીને નુકસાન થાય. તો જેટલી રકમ મળે એટલી રકમથી આપણે પહેલી આમદનમાં બેંક ખાતું ઉધાર કરીશું, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. બીજી આમદનમાં ડિબેન્ચર અરજી અને મંજૂરીની જે રકમ મળી હોય એ આપણે ઉધાર કરીશું, બરાબર, મળેલી રકમ. ત્યારબાદ ડિબેન્ચર વટાવ ખાતે, જેટલો આપણે વટાવ આપ્યો હોય એ વટાવની રકમથી ઉધાર કરીશું, કારણ કે વટાવ એટલે નુકસાન છે કંપનીને, નુકસાન હંમેશા ઉધાર જ થશે, તે ડિબેન્ચર ખાતે. અહીંયા ડિબેન્ચરની જે મૂળ કિંમત હશે, કુલ કિંમત, એ લખાશે. બરાબર, ત્યારબાદ ડિબેન્ચરના નાણાં પરત કરવાનું નક્કી કર્યું એને, તો પરત કઈ રીતે કરવાના છે, મૂળ કિંમતે. તો ડિબેન્ચર ખાતે ઉધાર, તે ડિબેન્ચર હોલ્ડરો ખાતે મૂળ કિંમતે પરત કરવાના છે, તો મૂળ કિંમત અહીંયા લખાશે. ચોથી આમદોન આવશે ડિબેન્ચર હોલ્ડરો ખાતે ઉધાર, તે બેંક ખાતે. અહીંયા ડિબેન્ચર હોલ્ડરોને નાણાં ચૂકવવાના છે, જે રકમ અહીંયા ચૂકવવાની નક્કી થઈ હશે એ ચૂકવી આપવાની. બરાબર, તો આ રીતે આ પાંચમો ઓપ્શન થયો.
ત્યારબાદ છેલ્લો વિકલ્પ છે ડિબેન્ચર વટાવથી બહાર પાડવા, પ્રીમિયમથી પરત કરવા. કોઈ પણ કંપની જ્યારે ડિબેન્ચર વટાવથી બહાર પાડે અને પ્રીમિયમથી પરત કરે તો આપણે જોઈ શકીએ છીએ કે બંને જગ્યાએ કંપનીને નુકસાન થાય છે. ડિબેન્ચર બહાર પાડતી વખતે પણ કંપનીને વટાવ આપવો પડે એટલે કે ઓછા નાણાં મળે, અને પરત કરતી વખતે કંપનીએ પ્રીમિયમ ચૂકવવું પડે એટલે કે મૂળ કિંમત કરતાં વધારે રકમ ચૂકવવી પડે. બંને જગ્યાએ કંપનીને નુકસાન થાય છે તો શું આમનોન થશે? તો સૌ પ્રથમ આમનોન બેંક ખાતે ઉધારતી ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે અહીંયા કેટલી રકમ મળી છે બરાબર, તો એ મળેલી રકમથી આપણે બેંક ખાતું ઉધાર કરીશું. તો બેંક ખાતે ઉધારતી ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે મળેલી રકમ. ત્યારબાદ બીજી આમનોન, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર જે મળેલી રકમ હશે એ આપણે અહીંયા લખીશું. ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર જેટલા રૂપિયા ઓછા મળ્યા હશે એ વટાવની રકમ પણ આપણે અહીં લખીશું, કારણ કે નુકસાન છે એટલા માટે. ત્યારબાદ નાણાં પરત કરવાના છે પ્રીમિયમથી, એટલે પરત કરતી વખતે પણ નુકસાન થાય છે, તો ડિબેન્ચર પરતના નુકસાન ખાતે એ નુકસાનની રકમ પણ આપણે અહીં લખીશું. તે ડિબેન્ચર ખાતે અહીંયા ડિબેન્ચરની મૂળ કિંમત લખાશે. તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે, પરત કરતી વખતે કંપની પ્રીમિયમથી નાણાં ચૂકવે છે, તો ડિબેન્ચર પરતનું જે પ્રીમિયમ છે એ રકમથી આપણે એ ખાતું જમા કરીશું. પરત પ્રીમિયમ અને પરતનું નુકસાન એની રકમ એક જ હશે સરખી બરાબર. ત્યારબાદ ત્રીજી આમનોન, ડિબેન્ચરના નાણાં પરત કરવાનું નક્કી કરે એની. પરત કઈ રીતે કરવાનું છે? પ્રીમિયમથી, એટલે ડિબેન્ચર ખાતે ઉધાર મૂળ કિંમત બરાબર, ડિબેન્ચર પરતનું પ્રીમિયમ ખાતે ઉધાર અહીંયા પ્રીમિયમ લખાશે, તે ડિબેન્ચર હોલ્ડરો ખાતે બરાબર અહીંયા કુલ કિંમત લખાશે. આ બંનેની જે કુલ કિંમત હશે, મૂળ કિંમત અને પ્રીમિયમ, આ બંનેની જે કુલ કિંમત હશે એ ડિબેન્ચર હોલ્ડરોને આપવાનું નક્કી થયું. અને ચોથી આમનોનમાં ડિબેન્ચર હોલ્ડરોને નાણાં ચૂકવાશે, એટલે ડિબેન્ચર હોલ્ડરો ખાતે ઉધાર તે બેંક ખાતે બરાબર, કુલ જે નાણાં ચૂકવાયા હશે અહીંયા ચૂકવવાનું નક્કી થયું એ ચૂકવાઈ ગયા. તો આ છઠ્ઠો ઓપ્શન થયો, વટાવથી બહાર પાડવા અને પ્રીમિયમથી પરત કરવા. તો આ રીતે છ અલગ અલગ રીતે કંપની ડિબેન્ચર બહાર પાડીને એના નાણાં પરત કરી શકે છે.